प्रेजेंटेशन नो स्पेलिंग पण नथी आवडतो तो प्रेजेंटेशन शुं आपशे। राशि ने आ घर नी बहार जवानुं नक्की छे अने बुद्धू ना कारणे मारे पण आ घर छोड़ीने जवुं पड़शे। यार मासी जता रहे होत ना तो सारू थात। खबर नहीं भाई ने शू सोचू के एमने अहींया ज रोकी राख्या पर आपणे छे ने एमने हैरान करवानुं नहीं छोड़ीए। यस साची वात આપણે એમને છે ને એટલું બધું હેરાન કરીશું એટલું બધું હેરાન કરીશું ને કે પોતાના પડછાયાથી જ ડરી જશે। પણ આપણે એને હેરાન કરવાનું કંઈક વિચારવું પડશે। હા કાલનો પ્લાન રેડી છે। કયો પ્લાન? કાલે છે ને આપણે એમની ચાદર નીચે પાપડ પાથરી દઈશું એટલે જેવા સુવા જશે કે બેસશે ને એટલે કંઈક વિચિત્ર અવાજો આવશે। મજાની વાત એ છે કે પાપડ તૂટશે એટલે એમને ખૂટશે પણ ખરા। કાલના પ્લાનમાં બહુ મજા આવશે। હા બહુ જ મજા આવશે। એ છાયા ડોસી બહુ બોલબોલ કરતી હોય છે ને। નામ છે મારું છાયા, મારે જપટે જે ચડ્યા એ ફસાય। છાયા ડોસી હવે તું જો, તું અમારે જપટે ચડી છે। મમ્મી હું જ્યારે પણ ભગવદ્ ગીતા વાંચવાની શરૂઆત કરું ત્યારે મને જો કંઈ નહીં સમજાય ને તો હું તને ફોન કરીશ, તારે મને મદદ કરવી પડશે। બેટા ભગવદ્ ગીતામાં તો હું તને મદદ કરીશ જ, પણ બીજું બધું એનું શું, એમાં શું કરીશ? મમ્મી હું તને પછી ફોન કરું। શું થયું? તમે કેમ આટલા ગુસ્સામાં છો? કઈ નહીં, હું ક્યાં ગુસ્સામાં છું, અત્યારે તો હું બહુ જ ખુશ છું। મને તો એમ થાય છે કે હું નાચું। રાશિ તારામાં સહેજ પણ બુદ્ધિ છે કે નહીં? હવે મેં શું કર્યું? આખી મહાભારત અને રામાયણ ભજવી નાખી ને હવે પૂછે છે કે મેં શું કર્યું? તે જે નીચે માસી સામે કહ્યું હું એની વાત કરું છું। તો એ મેં કંઈ ખોટું થોડી કહ્યું છે? મને એક વાત સમજાતી નથી, તારામાં આટલો કોન્ફિડન્સ આવે છે ક્યાંથી? એ તો મારામાં નાનપણથી જ છે, હું નાની હતી ને ત્યારે તો આનાથી પણ વધારે કોન્ફિડન્સ હતો। બસ બસ બસ, હવે બાળ પુરાણ શરૂ નહીં કર। તારું અત્યારે જે પ્રમાણેનું વર્તન છે ને તો હજી પણ નાની જ છે, નાને કોન્ફિડન્સ નહીં ઓવર કોન્ફિડન્સ કે તારે માસીની શરત માનવાની શું જરૂર હતી? માસી થોડા દિવસ ગુસ્સે રહેતા પછી આપણે એમને સમજાવી લેતા ને, પણ તારે એમની વાતોમાં આવવાની શું જરૂર હતી? પણ એમાં ખોટું શું છે? અને માસીની શરતો કંઈ એટલી પણ અઘરી નથી। હા વાત તો તમારી એકદમ સાચી છે, ઓફિસ પ્રેઝન્ટેશન કરવું એ તો તમારા ડાબા હાથનો ખેલ છે। આમ 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 ચપટી વગાડશો ને પ્રેઝન્ટેશન તૈયાર। તમે એની ચિંતા શું કામ કરો છો? એના માટે મારી પાસે એક સરસ ઉપાય છે। અચ્છા તમારી પાસે ઉપાય પણ છે, તો રાશિ મેડમ મને જણાવશો કે ઉપાય શું છે? પ્રોફેસર પ્રોફેસર શેના પ્રોફેસર? માસીએ મને જે ઓફિસનું કામ કરવાનું કહ્યું છે એના માટે મારા ધ્યાનમાં એક સરસ પ્રોફેસર છે જે મને બધું જ શીખવાડી દેશે। ગ્રેટ, બાય ધ વે આ પ્રોફેસર છે કોણ? અહીંયા આવો, અહીંયા બેસો। કેમ? અરે આવો તો ખરા એક મિનિટ।